नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 14 मे જોઈએ આજના સમાચાર। ભુજમાં આવેલ રામ રોટી છાસ કેન્દ્ર છેલ્લા 35 વર્ષથી ભૂખ્યાને ભોજન સેવા આપે છે। ટુકડો ત્યાં હરી ઢુકડોના સૂત્રને સાર્થક કરાય છે। ભુજમાં આવેલ રામ રોટી છાસ કેન્દ્ર 35 વર્ષથી સેવાઓ આપે છે અને હજારો લોકોને ભોજનની નિઃશુલ્ક સેવાઓ આપે છે। રામ રોટી છાસ કેન્દ્રમાં શુદ્ધ અને સાત્વિક ભોજન અપાય છે। જે કોઈ ચાર્જ આપવા ઈચ્છે તો માત્ર 20 રૂપિયા ચાર્જમાં ભોજન અપાય છે। હાલે કોરોના કાળમાં દર્દીઓને માટે ટિફિન સેવા તથા RSSના સેવાભાવી કાર્યકરોને ટિફિન અપાય છે। વૃદ્ધોને ટિફિન અપાય છે। સમગ્ર પ્રવૃત્તિ દર્શાવવા ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ ખાસ અહેવાલ બનાવેલ છે, તે અત્રે રજૂ છે। આપણે અહીં ઊભા છીએ રામ રોટી અને છાસ કેન્દ્ર શ્રી દાદા ક્ષેત્રપાળ અન્ન ક્ષેત્ર ભંડાર ભોજન પ્રસાદ। આ સંસ્થા વર્ષોથી ભુજમાં આવતા કોઈ પણ વ્યક્તિઓને કોઈ પણ જાતના નાતજાત વગર ભેદભાવ વગર ભોજન આપે છે અને આ 35 વર્ષથી વધુથી આ એક સેવા ચાલે છે। અને આનંદની વાત એ છે કે આ સેવા ચલાવવા માટે અનેક દાતાઓ પોતે આગળ આવે છે, એના પાસે જવું પણ નથી પડતું, લોકો સ્વયં આગળ આવે છે અને આ શ્રી રામ રોટી અને છાસ કેન્દ્રને 35 વર્ષથી અવિરત સેવા ચાલી રહી છે। શ્રી રામ રોટી અને છાસ કેન્દ્રની અંદર આપણે અત્યારે પ્રવેશ્યા છીએ। આપ જોઈ રહ્યા છો કે આપણે એક રસોઈ ઘર તરફ જઈ રહ્યા છીએ અને આપણે આ રસોઈ ઘર તરફ અહીં કને ઓટોમેટિક રોટલી બનાવવાનું મશીન પણ છે અને રસોઈ પણ થઈ રહી છે। જે રસોઈ થઈ રહી છે એ રસોઈ બની રહી છે, એ રસોઈ બતાવે અને કઈ રીતે બની રહી છે દ્રશ્યો બતાવે। આ શું બની રહ્યું છે? આ ગોળ પાપડી બની રહી છે અને એ ભોજનમાં ગોળ પાપડી પણ પીરસવામાં આવશે। આ અમૂલ ઘીની અંદર બનાવે છે, એટલે એમ જેને કહીને સંપૂર્ણ શુદ્ધતાથી આ વસ્તુ બની રહી છે એવું એમનું કહેવું છે। ફરી હું આપને બતાવીશ કે આ અહીં કને આ રોટલીનું મશીન છે અને આ અહીં કને રોટલી બની રહી છે। આપ જોઈ શકો છો કે આ રોટલી બને છે, કેટલી બને છે કલાકમાં? 1 કલાકની અંદર 400 રોટલી ની ક્ષમતાવાળું આ મશીન છે। એક જ પ્રકારની રોટલી છે, એના ઉપર ઘી પણ ચોપડવામાં આવે છે અને સારી રીતે આ રોટલી બની રહી છે। આપ જોઈ રહ્યા છો ત્યાંથી લોયો રાખે છે અને નીચે એને ગરમ થઈને રોટલી બની રહી છે। આ શાકભાજીનો સ્ટોરેજ છે, સીધું માર્કેટમાંથી તાજું શાક આવે છે તેવું એમનું કહેવું છે અને આજે દાળ અને જે શાક બને છે એ પણ એકદમ સારી રીતે બહુ જ શુદ્ધતાથી બને છે અને સ્વાદિષ્ટ પણ બને છે અને વર્ષોથી જે રસોઈયા છે વર્ષોથી એક જ પ્રકારનું આવીને અહીંયા કામ કરે છે અને વર્ષોથી અહીં કને કામ કરે છે। આ શાક પણ આપ જોઈ શકો છો, એક મિષ્ટાન, એક ફરસાણ, દાળ ભાત અને શાક રોટલી રોજ અહીં કને આવનાર લોકોને પીરસવામાં આવે છે। આ બતાવી રહ્યા છે, મિષ્ટાનની અંદર એક શીરો છે અને ગોળ પાપડી બની રહી છે એ રીતે અને આ ફરસાણમાં છે, વ્હાઈટ ઢોકળા છે, આપ જોઈ રહ્યા છો। આ એક જેને કહીને આ ગુજરાતી પૂર્ણ ભોજનની આ વાત છે આ જોઈ રહ્યા છીએ। આપ જોયું છે કે આ રસોડાની અંદર પણ સારી એવી ચોખ્ખાઈ છે અને બહુ સારી રીતે શુદ્ધતાથી સારી વસ્તુઓ વાપરીને આ વસ્તુઓ બની રહી છે એ આપ જોઈ રહ્યા છો। હવે આપણે જોઈએ છીએ કે અહીં કને આવો કે આપણે આ જોઈ રહ્યા છીએ કે આ એક ભોજન ખંડ છે, અહીં કને બેસીને પણ તમે જમી શકો છો અને અહીં કને આ ટિફિન તૈયાર થઈ રહ્યા છે અને ભુજની જીકે જનરલ હોસ્પિટલ કે ગમે ત્યાં કોવિડના દર્દી હોય અને એના એ લોકોને જમવાની વ્યવસ્થાની જરૂર હોય તો અહીંયા ફ્રી ઓફ ટિફિન આપવામાં આવે છે। એમાં જે આપણે વાત કરીએ બધી જ વાનગીઓ ફ્રી ઓફ ટિફિનમાં આપવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો આજે ટિફિનનું પેકિંગ કાર્ય થઈ રહ્યું છે અને એ દર્દીઓના સગા પણ એ લઈ શકશે, દર્દીઓ માટે પણ આવી શકશે, એ ફ્રી ઓફ ટિફિન છે। વધારામાં ત્યાં તને કામ કરતા RSSના જે સ્વયંસેવકો છે એ સ્વયંસેવકોને પણ અહીંથી ટિફિન જાય છે અને એ સ્વયંસેવકો પોતાનું જે સમય આપી રહ્યા છે, સ્વયંસેવકો પોતે જે ભોગ આપી રહ્યા છે, સ્વયંસેવકો કોવિડ હોસ્પિટલમાં જે સેવા કરી રહ્યા છે RSSના એને પણ રામ રોટી કેન્દ્ર તરફથી એને સપોર્ટમાં એ એમને કંઈ મુશ્કેલી ન પડે અને શુદ્ધ અને સાત્વિક ભોજન મળે એના માટે એ આ ટિફિન તૈયાર થઈ રહ્યા છે અને દર્દીઓ માટે પણ। હવે આપણે
અહીંના સંચાલક શ્રીને મળીએ કે તેઓ આ અંગે શું વાત કરવા ઈચ્છે છે. મારો નામ ઠક્કર વજલાલ બિહારીલાલ, રામરોટી સાસ કેન્દ્રમાં છેલ્લા 9 વર્ષથી મેનેજર તરીકે સેવા આપું છું. મારી કાર્યવાહી અહીંયા કોઈ પણ આવે એને જમાડવાની, ગરીબ હોય તો માથે અને તે છતાં એની ઈચ્છા હોય કે ના અહીંયા બેસવું તો એને અહીંયા બેસાડને, વિકલાંગ ચક આપણે અંધાપંગ બધેને જ્યાં કહે ત્યાં બેસીને જમાડવાનું, પછી ટિફિન એવા છે અશક વૃદ્ધ એના માટે લઈ જ્યા છે વૃદ્ધના 40 થી 45 ટિફિન, તો એ ટિફિન પણ અમે આપીએ છીએ. પૈસા હોય એ નવો ડે તો લઈએ, ના કોર્સ નથી કરતા અમે, લઈ જાઓ ભલે. ને હમણાં આ કોરોનાને લીધે રોજ જનરલ હોસ્પિટલમાં 50-60 ટિફિન અમે જાય મોકલાવીએ છીએ. દર્દીઓ જે કોરોનાનો દર્દી હોય એના સાથે જે આવ્યો એનો સગાવાલા એને જમવા માટે, અને બીજા RRSના કાર્યકરો જે સેવા બજાવે છે એના માટે પણ અમે 15-20 ટિફિન મોકલાવીએ છીએ દરરોજ. હમણાં આ 20 રૂપિયા છે, પ્રેમથી દે તો 20 રૂપિયા જમાડી દઉં. દાળ 5 શાક, રોટલી 1 મિષ્ટાન, 1 ફરસાણ, 6 મરચા હોય યા અથાણું યા સંભારો, બધું અનલિમિટેડ. અને સાંજના પણ લગભગ જ હોય, તેમાં સોમ ને ગુરુ અને ખીચડી હોય, બાકી જ મેન્યુ હોય. જેને ચાર્જ ભરવો હોય તો એ 20 રૂપિયામાં જ આ ચાર્જ છે, અને ન ભરવો હોય ચાર્જ તો પણ ફ્રી ઓફ કોસ્ટ આ અહીંકને જમવાનું મળે છે. અને આપ જોઈ રહ્યા છો કે ગુજરાતી પૂરી થાળી, જેમાં અનલિમિટેડ થાળી અને એની અંદર પૂરી વાનગીઓ સાથે અહીંકને સેવા આપવામાં આવે છે, અને જેને ભરવા હોય માત્ર ને માત્ર 20 રૂપિયા જ હોય છે. તો આપણે એક બીજા એક એવા વ્યક્તિ છે જેઓ આ સંસ્થા સાથે ભલે સંકળાયેલા નથી, પરંતુ એમને જે અનુભવ થયો એમને સાંભળીએ. મારું નામ જયેશભાઈ ડી અગ્રાવત છે, હું કુંદનપુર પ્રાથમિક શાળા ખાતે સર્વિસ કરું છું. છેલ્લા 35 વર્ષથી ભુજની અંદર રામરોટી છાસ કેન્દ્ર ખૂબ સારી સેવા કરે છે, અને ભુજની અંદર ટુકડો ત્યાં હરી ઢુકડો એ ન્યાયે અહીં કોઈ પણ વ્યક્તિ આવી ક્યારેય જીવનમાં ભૂખ્યો નથી રહેતો. ન માત્ર ભોજન, મેડિકલ, પક્ષીઓને ચણ નાખવું, માછલીઓને લોટ આપવો એ અનેક પ્રકારની સેવા કરે છે, અને આ સંસ્થાને અનેક નાના મોટા દાતાઓનો પણ સહાય મળે છે. એટલે જ ખરું કહેવાયું છે કે સૂર્ય ચંદ્ર આકાશે ચમકે, પૃથ્વી પર તો દાની, પરને માટે જીવી જાણે તેના જીવન મંગળકારી. આવા અનેક દાતાઓ થકી આજે રામરોટી છાસ કેન્દ્ર એ ગરીબ તેમજ મધ્યમ વર્ગને ખૂબ જ સારું ભોજન આપે છે. વધુ ને વધુ આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ સંસ્થાનો લાભ લે એવી સર્વને નમ્ર અપીલ કરું છું, અને આ સંસ્થા વધુ ને વધુ પ્રગતિ કરી અને ભુજનું એક આ યાદગાર ઉદાહરણ ગુજરાત રાજ્ય સમક્ષ પ્રસ્થાપિત કરે એવું સર્વને નમ્ર અપીલ કરું છું. આપે જોયું કે એક શિક્ષકે પોતાના પ્રતિભાવ આવ્યા, નાની બેબી એના પરિવાર સાથે આવી છે, આપ જોઈ રહ્યા છો એ પણ ભોજન લઈ રહી છે, આપ જોઈ રહ્યા છો કે આ રીતે સુચારુ વ્યવસ્થા ચાલી રહી છે. ત્યાં કને પાણી છે, છાશની વ્યવસ્થા છે, અને અહીં કને પીરસવા માટે સુચારુ વ્યવસ્થા ચાલી રહી છે. કોઈ પણ જાતની જેને કહીને અવ્યવસ્થા નથી, બધું જ બહુ સારી રીતે ચાલી રહ્યું છે. તે નવીન મહેતા, ન્યૂઝ ઓફ કચ્છ, ભુજ.